આજે આપણે આર્મેચર એને કઈ રીતે હેન્ડ વાઇન્ડિંગ કરવું એના વિશે આપણે સમજીશું. આ એક બ્લેન્ડરનું આર્મેચર છે, જો કે હાલ હેન્ડ વાઇન્ડિંગ કરવામાં આવતું નથી. આર્મેચર વાઇન્ડિંગ મશીન દ્વારા જ આર્મેચરનું વાઇન્ડિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ હેન્ડ વાઇન્ડિંગ કઈ રીતે કરવામાં આવે છે હું તમને શીખવીશ. આમાં બળીકેલું વાઇન્ડિંગ દૂર કરવામાં આવ્યું છે અને મેં એના ડેટા નોંધી લીધા છે. આના ડેટા આ મુજબ છે. આ બ્લેન્ડરનું આર્મેચર છે, એના સ્લોટ 8 છે, એ તમે જોઈ રહ્યા છો. 8 સ્લોટ છે. સેગમેન્ટ 16, એટલે કે એના જ્યાં જે સેગમેન્ટ તમે જે જોઈ રહ્યા છો આ બધા સેગમેન્ટ કહેવામાં આવે છે. 1, 2, 3, 4 એ રીતે 16 સેગમેન્ટ છે અને સ્લોટ 8 છે, એટલા માટે આમાં વાઇન્ડિંગ કેવું આવશે, ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ. એક વાત ખાસ યાદ રાખવી, જો સ્લોટ અને સેગમેન્ટ બે સરખા હોય, એટલે કે 8 સ્લોટ અને 8 સેગમેન્ટ હોય, તો સિમ્પ્લેક્સ લેપ પ્રકારનું વાઇન્ડિંગ આવે. પરંતુ અહીં 8 સ્લોટ છે અને સેગમેન્ટ 16 છે, એટલા માટે ડુપ્લેક્સ લેપ પ્રકારનું વાઇન્ડિંગ આવશે. કોઇલના ટર્ન કેટલા છે, 200 રાખવાના છે, અને કોઇલનો ગેજ છે એ છે 31 ગેજ. બરાબર, આપણી પાસે 31 ગેજનો તાર છે અને આને કઈ રીતે હવે કોઇલ બનાવવી એના વિશે હું સમજાવીશ.